રાજકોટ જિલ્લામાં એક એવી ઘટના કે જેમાં પૌનિતા અને યુવકને પ્રેમની તાલીબાની સજા મળી. જેતપુરના સામાકાંઠે રહેતા પરિવારની છે. અહીં અરવિંદ પરમાર નામના યુવકને તેના જ કુટુંબની પરણીતા સાથે પ્રેમ થતાં ભગાડી ગયો હતો, જેનો ખાર રાખીને પરણીતાના પતિ અને પરિવારના લોકોએ બંનેને તાલીબાની સજા આપીને સોમનાથના દરિયા કિનારે ફેંકી દીધા હતા. બનેલ ઘટના મુજબ જેતપુરના ભાદર પુલ પાસેની છે. ભાદરના પુલ પાસે રહેતા અરવિંદ પરમારને તેમના કૌટુંબિકની પરણીતા જસુ હેમંત પરમાર સાથે પ્રેમ થઈ જતા એક મહિના પહેલાં અરવિંદ અને પરણીતા જસુ ઘરેથી અમદાવાદ ભાગી ગયા હતા, ત્યારે જસુ પહેલાંથી જ પરણિત હોય તેને 3 બાળકો હોવા છતાં પતિ અને બાળકોને મૂકી પ્રેમી અરવિંદ સાથે ભાગી ગઈ હતી. અને ત્યારબાદ અરવિંદ અને જસુ મોરબી કામ કરી ગુજરાન ચલાવતા હતા, પરંતુ જસુને પોતાના બાળકોની યાદ આવતા ફરી બંને જેતપુર આવ્યા હતા. બાળકોને જોવા આવેલી જસુ પોતાના ઘર પાસે જતા સાસરિયા પક્ષના લોકો જસુ અને અરવિંદને જોઈ જતા તેમના પતિ દ્વારા ભાદરના પુલ પાસે તેમની પત્ની જસુને અને અરવિંદનું અપહરણ કરી તમારા લગ્ન કરાવી આપવાની વાત કરી પ્રેમી અરવિંદ અને જસુને બોલેરો ગાડીમાં જસુના પતિ હેમંત પરમાર અને તેના કુટુંબના લોકો દ્વારા અપહરણ કરી જેતપુર પાસે આવેલા પીઠડિયા ટોલ ટેક્સ નજીકની સીમમાં લઈ જઈ જસુના પતિએ અને તેમના ભાઈએ દ્વારા પ્રેમી અરવિંદ અને જસુનો મુંડન કરી વિડીયો ઉતાર્યો હતો. અને ત્યારબાદ પ્રેમી અરવિંદ પરમારને લગ્ન કરી ઝાડ સાથે બાંધી ઢોર માર મારી બંને પ્રેમી પંખીડાને શરીરના અલગ અલગ ભાગ પર ડામ આપ્યા હતા. આ ઘટના આટલેથી જ અટકતી નથી. પતિ હેમંત પરમાર તેમની પત્ની જસુને ભગાડી જવાનો ખાર રાખી પ્રેમી યુવક અરવિંદ પરમારને બોલેરો ગાડીમાં ગોંધી રાખીને આખી રાત ઢોર માર માર્યો અને નાક અને કાન પણ કાપવાનો પ્રયાસ કર્યો હતો. અને ત્યારબાદ પતિ હેમંત અને તેમના ભાઈએ એ હદે માર માર્યો હતો કે બંને પ્રેમીઓ બેભાન થઈ ગયા હતા અને બંને પ્રેમી પંખીડાને બેભાન હાલતમાં સોમનાથ દરિયા પાસે ફેંકી દીધા હતા. અને ત્યારબાદ પ્રેમી અરવિંદ પરમાર તેમજ જસુ ઈજાગ્રસ્ત હાલતમાં જેતપુર પરત ફરી શહેરની સરકારી હોસ્પિટલમાં દાખલ થતાં સમગ્ર ઘટના સામે આવી હતી અને પોલીસ ફરિયાદ નોંધી હતી. પોલીસ દ્વારા સમગ્ર ઘટનામાં પ્રેમી યુવક અરવિંદ પરમાર અને પરણીતાનું અપહરણ કરી માર મારવાના ગુનામાં આરોપીઓને ગણતરીના કલાકોમાં જ પકડી પાડ્યા હતા, જેમાં પરણીતા જસુના પતિ હેમંત પરમારે પત્નીને ભગાડી જવાનો ખાર રાખી આવું તાલીબાની કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું. તેમજ આ ઘટનામાં હેમંત પરમાર સહિત કલુ પરમાર, ભૂસા પરમાર, અજય પરમાર, સાગર પરમાર, અતુલ પરમાર તેમના જ ઘર પાસેથી ધરપકડ કરી જેલના સરિયા પાછળ ધકેલી દીધા છે. આશીષ પાટડિયા, ZSTV, જેતપુર. આજે જેતપુર સિટીનો બનાવ છે, તેમાં જે આ ભોગ બનનાર મહિલા છે તેને પ્રેમ સંબંધ હતો તે બાબતે તેના પતિએ ખાર રાખી અને અન્ય સહ આરોપીઓ સાથે મળી અને માર મારી અને તીક્ષ્ણ હથિયાર દ્વારા ઈજા પહોંચાડેલ છે તેવી એક જે ફરિયાદ દાખલ થયેલ હતી. આ ફરિયાદમાં જે 9 આરોપી હતા તે 9 આરોપી અત્યારે હાલમાં પોલીસે તેઓને હસ્તગત કરી અને ધરપકડ કરેલ છે અને તેમનો જે મુખ્ય આરોપી છે જે ભોગ બનનાર મહિલા છે તેના પતિ હેમંતભાઈ રૂપાભાઈ પરમાર તેને પણ આરોપીને હસ્તગત કરી ધરપકડ કરી અને હાલમાં આગળની તપાસ જેતપુર પોલીસે ચાલુ કરેલ છે. જે મહિલા છે તેના અગાઉ લગ્ન થયેલા હતા, ત્યારબાદ આ મહિલાને પ્રેમ સંબંધ હતો તે બાબતનો મહિલાના પતિએ ખાર રાખી અને મહિલાના સાસરિયાઓ દ્વારા આ અત્યાચાર ગુજર્યો. ગર્ભ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, IUIની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, AC રૂમની સગવડ,
इमरजेंसी सारवार 24 कलाक उपलब्ध, कैशलेस तथा मेडिक्लेम नी सुविधा धरावती अद्यतन हॉस्पिटल। डॉक्टर ध्रुवेल डी पटेल, एमडी, डीजीओ, लेपरोस्कोपिक सर्जन। डॉक्टर दिव्या डी पटेल, एमबी, डीजीओ, सोनोग्राफी स्पेशलिस्ट। थर्ड, त्रीजो माल तुलसी बिजनेस सेंटर 1, सहकारी जिन रोड, हिम्मतनगर। समय सवारे 10-1, सांजे 4-6, रविवारे फक्त इमरजेंसी। प्रांतिज खाते पण गर्भ गायनिक क्लिनिक एंड सोनोग्राफी सेंटर। समय सोम से शुक्र सवारे 10-1 सुधी। सर 47 गोपीनाथ कॉम्प्लेक्स, LIC नी सामे एप्रोच रोड, प्रांतिज, जिलो साबरकांठा। प्रांतिज केरवनी मंडल संचालित अवरोन इंग्लिश मीडियम स्कूल, अवरोन विद्या विहार स्कूल, 1992 થી સતત શિક્ષણ જગતમાં કાર્યરત છે। અધ્યતન સુવિધાથી સજ્જ અવરોન ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ સ્કૂલ તાલુકામાં નંબર 1 નર્સરી થી લઈ ધોરણ 1 થી ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ। બાળકોનો સર્વાંગી વિકાસ સાથે શિક્ષણ સંસ્કાર માત્ર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યા વિહાર સ્કૂલ માં જ। દરેક પરિવાર વાલીઓની પોસાય તેવી ફી, દરેક સમાજના બાળકો માટે ઓપન એડમિશન, બાળકોના સર્વાંગી વિકાસ માટે ક્વોલિફાઈડ અને અનુભવી સ્ટાફ, સ્વચ્છ અને મુક્ત વાતાવરણ, સ્માર્ટ ક્લાસરૂમ, વર્ષ દરમિયાન બાળકોના ટેલેન્ટ માટે જુદા જુદા પ્રકારની સ્પર્ધાઓ, સ્કૂલમાં દરેક તહેવારની ઉજવણી, સ્કૂલમાં વિવિધ ડેની ઉજવણી, સંસ્કાર લક્ષી વ્યાખ્યાનો, યોગ, રાઇફલ શૂટિંગ, વર્ષોત્સવ ઉત્સવ, વૃક્ષારોપણ, પર્યાવરણની જાળવણી, શિક્ષક દિન, વિદ્યાર્થીઓ કર્મચારી દિવસ, કરાટે, ડાન્સ, સ્કેટિંગ તેમજ ખેલ મહાકુંભ જેવી અનેક પ્રવૃત્તિઓ, પ્રતિભા શુદ્ધ સ્પર્ધાઓ, આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ, સ્પોર્ટ ડે ની ઉજવણી, બાળકો માટે વિશાળ મેદાન, રમત ગમત ના સાધનો, આખું કેમ્પસ સીસીટીવી કેમેરાથી સજ્જ, દરેક ક્લાસરૂમ માં પણ સીસીટીવી કેમેરા, બાળકો માટે મિનરલ વોટર ની સુવિધા, ડિજિટલ શિક્ષણ, કમ્પ્યુટર રૂમ, પ્રયોગશાળા, કોન્ફરન્સ હોલ, ઓડિટોરિયમ હોલ, પુસ્તકાલય, બાળકોમાં રહેલ શક્તિઓ બહાર લાવવા વર્ષ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો, મહિલા સશક્તિકરણ ના કાર્યક્રમો, વાલીઓ સાથે મીટિંગ, અનેક સુવિધાઓ સાથે અદ્યતન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્યને લઈને એકવાર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યા વિહાર સ્કૂલની અવશ્ય મુલાકાત લો। સ્થળ અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, રેલવે સ્ટેશન રોડ, તાલુકો પ્રાંતિ, જિલ્લો સાબરકાંઠા। મારું નામ ભગવતી જૈન છે, મારી ડોટર સૌમ્યા એને નર્સરીથી 10th સ્ટાન્ડર્ડ સુધી અવરોન હાઈસ્કૂલ ઇંગ્લિશ મીડિયમમાં કમ્પ્લીટ કર્યું છે। અહીંનો સ્ટાફ મેનેજમેન્ટ ખૂબ જ સરસ છે। મને વચમાં ઈચ્છા થઈ હતી કે હું સ્કૂલ બદલું, પણ અહીંનું મેનેજમેન્ટ અને ટીચર્સ એટલા બધા સારા ને ખૂબ જ સપોર્ટ એને કર્યો હતો, એટલે મને સ્કૂલ બદલવાની બિલકુલ ઈચ્છા નથી થઈ। અને મારે ડોટરના 10th સ્ટાન્ડર્ડમાં એટલા સરસ માર્ક્સ અને એટલું સરસ એનું ભણવાનું રહ્યું હતું કે મેં એને આગળ મૂકી એને આગળ પણ એડમિશન બહુ જ સરળ રીતે એને મળી ગયું હતું। મારું નામ સૌમ્યા જૈન છે, હું નર્સરીથી તો 10th સુધી અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણી છું। મને આટલા વર્ષોમાં કોઈ બી દિવસ મને કોઈ જાતની તકલીફ પડી નથી। મારા જોડે બીજા બધા સ્કૂલના ઘણા ફ્રેન્ડ્સ હતા, પણ મને અહીંથી ઓછું ભણવા મળ્યું કે મને અહીંથી ઓછી નોલેજ મળી એવું મને કોઈ દિવસ ફીલ નથી થયું। અહીં બીજી બધી એક્ટિવિટીઝ બી બહુ સારી છે, એન્યુઅલ ફંક્શન, સ્પોર્ટ્સ ડે જેવા ફંક્શન્સ બી અહીં બહુ સરસ રીતે થાય છે। અને મને બોર્ડ પ્રિપેરેશન વખતે બી સરે ખૂબ જ સપોર્ટ કર્યો અને એના કારણે મારા સારા માર્ક્સ આવ્યા હતા અને મને બીજે જગ્યાએ બી સારું એડમિશન મળી ગયું હતું, અને એના માટે હું અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો ખૂબ જ આભાર માનું છું। થેન્ક યુ। નમસ્કાર વાલી મિત્રો, હું દર્શિલ દેસાઈ, પ્રાંતિજની જૂની સંસ્થાઓમાંની એક સંસ્થા પ્રાંતિજ કેળવણી મંડળ, તેની સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કે જે 1992 થી સતત
આજ દિન સુધી કાર્યરત છે. તેમાં નર્સરીથી ધોરણ 10 સુધી ઇંગ્લિશ મીડિયમનું શિક્ષણ આપવામાં આવે છે. અમારી સ્કૂલમાં બાળકનું શિક્ષણ તો કરીએ છીએ, પણ સાથે સાથે તેના શિસ્ત અને સંસ્કારનું પણ સિંચન અમારી સ્કૂલમાં આપવામાં આવે છે. બાળકને સેન્ટરમાં રાખીને તેનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરવો તે ધ્યાને રાખીને અમારો વેલ ક્વોલિફાઈડ અને એક્સપર્ટ ટીચર્સ તેનું ખૂબ જ ધ્યાન રાખે છે અને બાળકનું સર્વાંગી વિકાસ કરવામાં આવે છે. તેથી પ્રાંતિજ તાલુકાના દરેક પેરેન્ટ્સને એક મારી નમ્ર અપીલ છે કે આવો વિકાસ આપ આપના બાળકનો ઈચ્છતા હો તો અવર ઓન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અવશ્ય એકવાર મુલાકાત લો. થેન્ક યુ. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવર ઓન ઇંગ્લિશ મીડિયમ KG જે નર્સરીથી સ્ટાન્ડર્ડ 4 સુધી ITIની પાછળ નવી બિલ્ડિંગમાં કાર્યરત, જેની અંદર જ્ઞાન ગમત સાથે જ્ઞાન બાળકોને આપવામાં આવે છે. એના માટે બાળકને દરેક પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે, તેમજ બાળક માટે રમતગમતના સાધનોનું પણ આયોજન કરેલ છે અને બાળકને વિશાળ ખુલ્લા દિલથી રમવા માટે એક વિશાળ મેદાનનું પણ અમારી પાસે મેદાન છે, જેથી કરીને અમારો જે વર્ષોથી આજે 12-13 વર્ષ જૂનો વેલ ક્વોલિફાઈડ એક્સપિરિયન્સ સ્ટાફ અમારી પાસે છે, અને જેથી જે બાળકોને, નાના બાળકોને સારી રીતે સમજી શકે એ રીતનું અને બાળકોનું શિક્ષણ સાથે સંસ્કારનું, શિસ્તનું પણ સિંચન થાય એ રીતનું દરેક પ્રકારે અમે એમનું ધ્યાન રાખીએ છીએ. તેમજ દરેક જાતની એક્ટિવિટીઝ, કોમ્પિટિશન અને ફેસ્ટિવલ સેલિબ્રેશન પણ અમારા ત્યાં થાય છે, જેથી આપ પણ, વાલીઓને એક નમ્ર વિનંતી છે કે આપ પણ જ્યારે બીજી શાળાની મુલાકાત લેતા હોય એ પહેલાં અમારા ઇંગ્લિશ મીડિયમ KG સેક્શનની જરૂરથી મુલાકાત લેશો.